કે ધ વન ફેક્ટર ધેટ કેન ઇફેક્ટ આફ્ટર ઓલ ધ રિસોર્સિસ એન્ડ બેકગ્રાઉન્ડ દેટ પીપલ હેવ ઇઝ તમારી પાસે હોય છતાં તમે સિદ્ધિ નથી મેળવી શકતા એનું કારણ તમારો અભિગમ ખોટો છે કશું જ નથી અથવા ઓછું છે છતાં પ્રગતિને સિદ્ધિ મેળવી શકો છો એનું એક કારણ છે તમારી પાસે સૌર અભિગમ છે એટીયુડ પ્લેઝ અ વાઇટલ રોલ એ બહુ જ અગત્યનું એલિમેન્ટ છે એ એટીયુડ એ અભિગમ એટલે આપણે વાત કરી વિચારધારા વધતા તમારું વલણ કોઈ પણ પરિસ્થિતિ તમારા જીવનમાં ઊભી થઈ એ પરિસ્થિતિ તમે કેવી રીતે જોવો છો કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં આવી કે જીવનમાંથી ગઈ એ ઘટનાને તમે કેવી રીતે મૂલવો છો વ્યક્તિગત જીવનમાં આણ વૃદ્ધિ થઈ એ પરિસ્થિતિને એનું અવલોકન તમે કેવી રીતે કરો છો એ તમારો અભિગમ છે આ લોકો શીખવાડે છે કે વોટ હેપન્સ વિથ યુ ઇઝ નાઇન ઇઝ જસ્ટ ટેન પર્સેન્ટ હાવ યુ ટેક ઇટ ઇઝ નાઇન્ટી પરસેન્ટ તમારી સાથે જીવનમાં જે ઘટનાઓ બને છે ને દસઠ ટકા ઇમ્પેક્ટ તમારી ઉપર લાવી શકે છે નેવું ટકા ઇમ્પેક્ટ તો તમે ઘટનાને કેવી રીતે જુઓ છો કેવી રીતે સ્વીકારો છો એ બાબતે શું વિચારો છો એના ઉપર આધારિત છે વોટ હેપન્સ વિથ યુ ઇઝ ટેન પરસેન્ટ હાવ યુ ટેક ઇટ ઇઝ નાઇન્ટી પરસેન્ટ પ્રસંગો તો જીવનમાં બધા જ પ્રકારના બનવાના પ્લસેસ એન્ડ માઇનસીસ હાઇઝ એન્ડ લોઝ પ્રોફિટ્સ એન્ડ ફેલિયર્સ આર પાર્ટ ઓફ લાઈફ અમેરિકામાં એક કહેવત છે કે લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ જીવન શું છે એક બોક્સની અંદર ઘણી બધી ચોકલેટો અનેક પ્રકારની જુદા જુદા સ્વાદની જુદા જુદા રંગ આકારની ભરેલી છે અંધારામાં પડેલું એ બોક્સ છે તમારે અંદર હાથ નાખવાનો છે નસીબ હશે એ પ્રકારની ચોકલેટ તમારા હાથમાં આવશે મીઠી પણ આવી જાય ખટમીઠી પણ આવી જાય લાંબી ટૂંકી પોડી પણ આવી જાય એમ લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ એ ગમે તે આવી જાય એમ પરિસ્થિતિ જીવનમાં ગમે તે સર્જાઈ જાય એ વખતે પહેલાં તો ધીરજ રાખવી સ્થિરતા રાખવી અને એવા સમયને પણ એનો ઉપયોગ કરીને પણ પ્રગતિ અને સિદ્ધિ માટે એક પગથિયું એને બનાવી શકાય એ જે આવડત એને અટિટ્યુડ કહેવાય અભિગમ કહેવાય તો આ અટિટ્યૂડ શબ્દ આ અભિગમ શબ્દ એનું આ બેકગ્રાઉન્ડ છે એની આ સમજ છે આની ઉપર ખૂબ બધી રિસર્ચ થઈ છે કે કેમ ઘણા લોકો એની પાસે બધા જ બેકગ્રાઉન્ડ હોય છતાં પ્રગતિ અને સિદ્ધિ નથી કરી શકતા અને ઘણા લોકો પાસે ઓછા બેકગ્રાઉન્ડ અને રિસોર્સેસ હોય છતાં મોટી પ્રગતિ અને સિદ્ધિ કરી શકે છે એની પાછળ તફાવતનું એકમાત્ર કારણ મહાન વિચારકો અટી અભિગમ દર્શાવે છે જેફ કેલર નામના અમેરિકન સાયકોલોજીસ્ટ એમણે આ વિષય ઉપર ખૂબ સંશોધન કર્યું લગભગ આઠથી દસ વર્ષ સુધી એમણે આ સંશોધન કર્યું ચારસો થી પાંચસો જેટલા આર્ટિકલ્સ અને બુક્સ આ વિષય એમણે વાંચ્યા દુનિયાની સફળ બે હજાર વ્યક્તિઓના પર્સનલ ઇન્ટરવ્યુ લીધા

એ પુસ્તકનું નામ છે અટીયુડ ઇઝ એવરીથિંગ જે કંઈ જીવનમાં છે ને અભિગમ જ છે અટિટ્યૂડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ અભિગમ જ જે કંઈ છે તે છે એ અભિગમ કેવું હોય કેવા પ્રકારના હોય કઈ પરિસ્થિતિમાં કેવા અભિગમથી અધોગતિ કે પ્રગતિ નિશ્ચિત થાય છે એ સમજવું ખૂબ જરૂરી છે પહેલી અગત્યની વાત છે વિથ ધ રાઇટ કાઇન્ડ ઓફ અટિટ્યૂડ યુ કેન ચેન્જ અ નેગેટિવ સિચ્યુએશન ઇન્ટુ પોઝિટિવ આ પહેલો મોટો લાભ કે તમારો જો અભિગમ સવડો હોય તમારો જો અભિગમ ઉચ્ચ હોય તો ગમે તેટલી નેગેટિવ પરિસ્થિતિ હોય એને તમે પોઝિટિવ પરિસ્થિતિમાં ફેરવી શકો છો એક સામાન્ય દ્રષ્ટાંત છે એક વખત ભગવાને ત્રણ વ્યક્તિને સ્વર્ગમાં બોલાવ્યા આ એક વાર્તા છે આ બે હજારની સાલની વાર્તા છે ઓગણીસો ને ના ડિસેમ્બર મહિનાની એ ત્રણ વ્યક્તિ હતા તે વખતના અમેરિકાના પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન પૃથ્વી ઉપર સૌથી દનાડ્ય વ્યક્તિ બિલ ગેટ્સ અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ધ કોલિન પોવેલ આ ત્રણ વ્યક્તિઓને ભગવાને સ્વર્ગમાં બોલાવ્યા અને ભગવાન એમને કહ્યું કે તમે ત્રણ બહુ શક્તિશાળી છો બહુ બુદ્ધિશાળી છો તમારી કીર્તિ ખૂબ છે અને તમે પ્રભાવશાળી પણ છો તમે જે બોલો એ લોકો સ્વીકારે છે મારે એક સ્પેશિયલ વાત તમને કરવી છે જે વાત તમારે પૃથ્વી ઉપર જઈને લોકોને કરવાની છે ઓકે ભગવાને એમને કહ્યું કે કાલે હું પૃથ્વીનો નાશ કરવાનો છું આજે એકત્રીસમી ડિસેમ્બર ઓગણીસો નવ્વાણું થઈ છે કાલે હું પૃથ્વીનો નાશ કરીશ આ વાત તમે લોકોને જીને કહી શકો છો ત્રણેય જણાને પાછા પૃથ્વી પર મોકલ્યા પ્રોટોકોલ પ્રમાણે અમેરિકાના પ્રેસિડેન્ટ પહેલા પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી પર આવ્યા ફેસિંગ કેમેરા એન્ડ જેન્ટલમેન ધર ઇઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ ધર ઇઝ સમ બેડ ન્યૂઝ એક સારા સમાચાર છે એક ખરાબ સમાચાર છે સારા સમાચાર એ છે કે મેં ભગવાનને જોયા સ્વર્ગ છે ભગવાન છે બધું જોયું અને ખરાબ સમાચાર એ છે કે કાલે પૃથ્વીનો નાશ કરવાના છે એમ કરીને રડતા રડતા બિલ ક્લિન્ટન ઓફ કેમેરા થયા પછી પ્રોટોકોલ પ્રમાણે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ જે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ છે કોલિન પવેલ મંચ ઉપર આવ્યા એ બોલ્યા કે દેર ઇઝ સમ બેડ ન્યૂઝ એન્ડ દેર ઇઝ સમ ગુડ ન્યૂઝ ક્લિન્ટન શું બોલેલા ગુડ ન્યૂઝ એન્ડ બેડ ન્યૂઝ કોલિન પવેલ બોલ્યા બેડ ન્યૂઝ એન્ડ ગુડ ન્યૂઝ બેડ ન્યૂઝ એ છે કે માય ગુડનેસ હું બાપ ભગવાન અસ્તિત્વ ધરાવે છે કારણ કે એ વખતે ઈરાકમાં શું કરતા હતા ને એમને ખબર હતી દુનિયાને ખબર હતી અને ધ ગુડ ન્યૂઝ ઇઝ કે અમેરિકા આવતીકાલે ઈરાક સાફ કરી નાખે છે શું કામ ક્રેડિટ ના લઈ લેવી અભિગમ જોજો બટ નાવ ઇટ વોઝ ધ ટર્ન ઓફ ધ મોસ્ટિઝનેસમેન ધ પ્લાનેટ ઇઝ હવે વારો તો બિલ બિલ ગેટ્સ નો પૃથ્વી ઉપર આના જેવો બિઝનેસમેન હજી લોકોએ જોયા નથી એક આઠ ધોરણ પાસઆઉટ વ્યક્તિ અત્યારે દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે અને સો સો ડોલરની આડી નોટ કરે ઊભી ઉભી નહીં આડી એટલે અમદાવાદ થી બોમ્બે સુધી થાય એનું ધન છે એ બિલ ગેટ્સનો વારો આવ્યો ના યુ એક્સપ્લેન ટુ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ ભગવાને શું કહ્યું બિલ ગેટ્સ આવ્યા હસતા હસતા ખુશ થતા થતા દેર ઇઝ સમ ગુડ ન્યૂઝ એન્ડ મોર ગુડ ન્યૂઝ એક સારા સમાચાર છે અને એક વધુ સારા સમાચાર છે બધાને આશ્ચર્ય લાગ્યું કે આવા સમાચાર આપણે સાંભળ્યા છે એના એ જ સમાચાર આને આપવાના છે એમણે કહ્યું સારા સમાચાર એ છે કે પૃથ્વી પર સાડા પાંચ અબજની વસ્તી છે એમાં ટોપ થ્રીમાં ભગવાને મારું સિલેક્શન કર્યું વિચાર તો કરો બોલાયો એટલે મારું સિલેક્શન થયો તો જ બોલાવ્યો ને પ્રેસ્ટીજ એટલે પહેતા પહેલાં પોતાની ઇમેજ મોટી કરી નાખી અને મોર ગુડ ન્યૂઝ વધારે સારા સમાચાર એ છે કે માઇક્રોસોફ્ટ કંપની આવતીકાલે વાય ટુ કે પ્રોબ્લેમ સોલ્વ કરે છે જે વખતે બહુ મોટો પ્રશ્ન હતો યર ટુ થાઉઝન્ડમાં જ્યારે પહેલી જાન્યુઆરી બે હજાર આવે ત્યારે કમ્પ્યુટર પાછળના બે ઝીરો લેશે કે કેમ એ પ્રશ્ન હતો એ પ્રશ્ન માઇક્રોસોફ્ટ આવતીકાલે સોલ્વ કરે છે કોણ પૂછવા આવવાનું છે અને કોણ જોવા આવવાનું છે સોલ્વ કર્યો કે નહીં પરિસ્થિતિ ગમે તે ઊભી થાય એ પરિસ્થિતિને તમે તમારા લાભ માટે ફેરવી શકો છો અભિગમ પરિસ્થિતિ કદાચ નહીં બદલાય પરિસ્થિતિ કદાચ એની એ જ રહેશે યુ કેન ચેન્જ સિચ્યુએશન ટુ યોર યોર એડવાન્ટેજ બાય પ્રોપર તમારો અભિગમ જો ઊંચો હોય તો તો કોઈ પણ ખરાબ પરિસ્થિતિને તમે તમારા લાભ માટે ફેરવી શકો છો આ એક વ્યવસાયની વાત થઈ વ્યક્તિગત જીવનમાં પ્રસંગો બને પારિવારિક જીવનમાં પ્રસંગો બને સામાજિક વર્તુળોમાં પ્રસંગો બને પણ એ પરિસ્થિતિને પણ તમે સામે એક ઢાલ બનાવીને અભિગમ રૂપી ઢાલ બનાવીને ધરી શકો છો જેથી એ પરિસ્થિતિની નેગેટિવ ઇફેક્ટ તમારી ઉપર ન આવે તુકારામ એક ગામમાં રહેતા હતા એ ગામના લોકોને એમ થયું કે તુકારામ ઘણા બધા યુવાનોને વ્યસન છોડાવે છે ઘણા બધા ગામના લોકોને ભગવાનમાં શ્રદ્ધા કરાવે છે એટલે આપણા ડાયરાની મજા મરી ગઈ ખાવા પીવાનો આનંદ જરા ઓછો થઈ ગયો એટલે બધાએ નક્કી કર્યું કે એમનું એવું અપમાન કરવું કે ગામ છોડીને જતા રહે એટલે એમને ગામવાળાએ ભેગા થઈને ગધેડા ઉપર બેસાડ્યા ઊંધા બેસાડ્યા પૂછડું હાથમાં પકડાયું ગળામાં રીંગણાની માળા પહેરાવી વાળ બધા કાઢી નાખ્યા સંપૂર્ણ મુંડન કરી નાખ્યું ઉપર ચૂનો ચોપડ્યો અને ગામમાં ફેરવ્યા ગામમાં ધૂળ અને અને પથરા પણ નાખ્યા કારણ કે વડીલો એમના જોયું વાત સાંભળી એટલે આપઘાત કરવાના વિચારો આવી ગયા સવારે ઘરે પહોંચી ત્યારે એના પત્નીએ જોયું કે મારા પતિની આ પરિસ્થિતિ આ ગામમાં અપમાન હું આપઘાત કરી લઉં તુકારામ ગઢડા પરથી ઉતર્યા એમના પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું કાંઈ ખોટું થયું નથી અંદર આવો ઘરમાં અંદર ગયા ગામના લોકો બધા પાછા ગયા એના પત્ની કે તમારું અપમાન મારાથી સહન નહીં થાય હું આપઘાત કરી નાખું કે આમ અપઘાત કરવા જેવી કોઈ વાત નથી આપણે જયારે લગ્ન કર્યા અઢાર વર્ષ પહેલા ત્યારે આપણે ગરીબ હતા ત્યારે આપણું ફૂલેખું નીકળ્યું ન હતું આજે ગામવાળાએ કાઢ્યું આટલું જ સમજવાનું મેટર્સ સિચ્યુએશન મેં પ્રોપર પરિસ્થિતિ તો ગમે તે ઊભી થાય અભિગમ તમે વિચારધારા શું રાખો છો અગેન આઈ રિપીટ વોટ હેપન્સ વિથ યુ ઇઝ ટેન પર્સન્ટ હાવ યુ ટેક ઇટ ઇઝ નાઇન્ટી પર્સન્ટ તમારા જીવનમાં જે કંઈ બને છે ને એની ઇમ્પેક્ટ દસ ટકા છે તમે એને કેવી રીતે જીવનમાં સ્વીકારો છો એની ઇમ્પેક્ટ નેવું ટકા છે તુકારા મેં બીજી વાત કરી કે આપણે ગરીબ છીએ લગભગ છેલ્લા અઠવાડિયાથી શાક ખાધું નથી રોટલો છાસ જ ખાઈએ છીએ તો આ રાખ સાત દિવસ સુધી આપણે રીંગણાનું શાક કરશું એક દિવસ શાક ને એક દિવસ બરેલા રીંગણા કરશું જમશું ત્રીજી વાત છ મહિનાથી વાળ કપાવ્યા નથી આ લોકોએ વાળ કાપી આપ્યા ચોથી વાત ચૂલો લગાડી આપ્યો ખોળો નહીં થાય આમાં કાંઈ ખોટું થયું જ નથી બધું સાચું જ થયું છે સવડું થયું છે આનંદ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સક્સેસ એન્ડ ધ બિગેસ્ટ સક્સેસ જીવનની મોટામાં મોટી સિદ્ધિ શું છે અને અગત્યમાં અગત્યની સિદ્ધિ શું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા જીવનનો આનંદ ઓછો ન થાય ને એ તમારા જીવનની મોટી સિદ્ધિ છે બાકી આપણે બધાનું વગર દિવેલ પીધેલે દિવસમાં દસ વખત બધા અત્યારે હશે એટલે આ પેલું થતું તો હશે વગર દિવેલ પીધે દસ વખત આપણું દિવેલ પીધેલું મોડું થઈ જાય છે કારણ કે આપણું મન અત્યંત વીક છે આપણું મન છે અત્યંત નિર્બળ છે ઇટ ઇઝ વીક ઇટ ઇટ ઇઝ ઇઝ એન્ડ ચીપ પછી આપણે એકેડેમિકલી ગમે તેટલા ક્વોલિફાઈડ હોઈએ પાંચ દસ પંદર હજાર કરોડનો વહીવટ કરતા હોઈએ પણ મનથી આપણે બધા જ બહુ જ નિર્બળ છીએ તમને કોઈક આવીને કે ને ખબર પડી એક વાત નહીં સૌથી ડેન્જરસ શબ્દ આ છે ખબર પડી એક વાત નહીં તમે કહો શું ખરેખર ખબર નથી પેલો વ્યક્તિ પણ જરા વાતાવરણ જમાવે સાચી છે ને વાત ખરેખર ખબર નથી તમે કોના ખરેખર ખબર નથી તારા વિશે પેલો આવું બોલતો હતો અને આ વાત આપણા બધાના જીવનમાં પાંચ દસ પંદર પચીસ વખત બની હશે એક પણ વાત આમાંની એક પણ વાર ન માની હોય એ આંગળી ઊંચી કરો કોઈ આંગળી ઊંચી નહીં થાય બે હજાર જણા બેઠા છે આપણે માની લઈએ છીએ કે આને વાત કરી જશે તરત પ્રશ્ન પૂછે પછી શું બોલ્યો બીજો પ્રશ્ન પૂછે કોણ કોણ હતું કોણ કોણ શું બોલ્યો પણ એ વખતે અભિગમ અતિટ્યુડ શું રાખવાનો છે મને જ્યારે મોઢે આવીને વાત કરશે ત્યારે જોઈએશું બહુ જ મોટી વીસ વીસ પચીસ પચીસ વર્ષની મિત્રતા ચાલીસ ચાલીસ વર્ષના ધંધાકીય સંબંધો તને ખબર પડી એમાં તૂટી ગયા છે એટલા બધા આપણા અભિગમમાં આપણે કાચા છીએ શંકા પેસી જાય મનમાં ક્યારેય આવી રીતની વાત માનવી નહીં અભિગમ હંમેશા એવો રાખવો કે પ્રત્યક્ષ હું આ વાત જ એ વાત માનવી કદાચ મોટા મોટ કોઈ વાત કરે કોઈ તમારું અપમાન કરે શું રાખવાનો એ વખતે જો સ્થિરતા અને ધીરજ રહે એ અભિગમ છે પ્રમુખ સ્વામી મહારાજના જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા ભયંકર અપમાનો પણ થયા છે પ્રમુખ સ્વામી મહારાજને બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન થયું છે કેનિયાની પાર્લામેન્ટમાં થયું છે અમેરિકાના ચાલીસ શહેરોની કીધું તો સિટી પ્રમુખ સ્વામી મહારાજને મળેલી છે ભવ્ય સન્માનો એમના થયા છે અને કોઈ અજ્ઞાત લોકોએ પ્રમુખ સ્વામી મહારાજના મોઢા મોઢ અપમાન પણ કર્યા છે એ બંને પરિસ્થિતિમાં મારા વડીલ સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે એમના અભિગમો જોયા છે જ્યારે કોઈએ વખાણ કર્યા ત્યારે કોઈ દિવસે ફૂલય નથી ગયા અને જ્યારે એમનું અપમાન થયું ત્યારે કોઈ દિવસે કર્મય નથી ગયા સ્થિત પ્રજ્ઞ પુરુષ એ અભિગમ છે તમારા વખાણ થાય એ વખતે તમારો અભિગમ માનનો હોય અને ફૂલાઈ જાઓ તો સો ટકા રિવર્સ સ્વિંગમાં જયારે થશે ત્યારે એ જ અભિગમ તમને મૂર્છાવી નાખશે તમને કરમાઈ જશો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનના અનુભવ પરથી એક સરસ અમૃત સમાન ઉપદેશ આપણને આપે છે પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે તમે ગતેડા જેવા છો આ સભામાં કોઈને મેં ઉભા કરીને કીધું તમે તો ગતેડા જેવા છો તમને કેવું લાગે એમ સ્થિરતા આવી ગઈ હા હું નહીં કોઈને કહું તમે ગધેડા જેવા છો તમને કોઈ કે પ્રમુખ સ્વાઈ મહારાજ સુંદર અભિગમ શીખવાના છે પ્રમુખ સ્વાઈ મહારાજ તમને એમ કે તમે ગધેડા જેવા છો ત્યારે જરા બે પાંચ સેકન્ડ માટે આંખ બંધ કરીને વિચારું કે મારે ધોળું ચામડું છે મારે ચાર પગ છે મારે પૂછડું છે મારે લાંબા કાન છે નથી તો હું ગધેડું નથી આટલું જ વિચારવાનું છે બીજો વિચાર પ્રમુખ સ્વાઈ મહારાજ આપે છે કોઈ તમને કે તમે ગધેડા જેવા છો હું તમારી સામે આંગળી ચિંતી અને તમને કોઈક એક્સવાઇઝેડ નામથી બોલાવું જિગ્નેશ તમારા સામે આંગળી ચીન તમે કહું કે હાર્દિક અહીંયા હો તમે શું કહો શું કહો હું આ વ્યક્તિ નથી એમ તમે કોને હું તમારી સામે જોઈને કહું અલ્પેશ જરા અહીંયા હો ને તો તમે શું કહેશો બસ તો કોક જ્યારે તમને એમ કે હું તો ગધેડા હું માણસ છું હું ગધેડો નથી આટલું જ વિચારવાનું છે ત્રીજું અભિગમ પ્રમુખ સાહેબ મારા શીખવાડે છે કોઈ વ્યક્તિ તમને કોઈ ચીજ આપે તમે લો નહીં તો એ ક્યારે એની પાસે રેખા તો વચ્ચે પડે કોઈ તમને કે ગધેડા જેવા શું કામ લો છો ભલે એની પાસે સ્ટેબિલિટી સ્થિરતા બહુ જ મોટી વાત છે તો આ જે અભિગમ છે ને એ વ્યવસાયિક જીવનની પહેલા આપણે વાત કરી પછી આ આ વ્યક્તિગત જીવનમાં એ સ્થિરતા આપી શકે છે એ ધીરજ આપી શકે છે પ્રમુખ સ્વામી મહારાજનું જ્યારે કોઈ વ્યક્તિએ હળાહળ અપમાન કર્યું હોય મુંબઈમાં તો પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એકસો ડિગ્રી તાવ હતો અને કેબિનેટ મિનિસ્ટર પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર હતા એમણે એક કલાક સુધી પ્રમુખ સાંઈ મહારાજનું ગૌર અપમાન મોઢા મોટ કર્યું આજે કદાચ પ્રમુખ સાંઈ મહારાજ પૃથ્વી ઉપર નથી જેનું નામ દેવા વાંધો નહીં યોગેન્દ્ર મકવાણા જે એક વખતના એક બહુ જ મોટી પોલિટિકલ પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર હતા અને પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર હતા એમણે પ્રમુખ સાંઈ મહારાજને ખખડાવવાનો મુખ્ય મુદ્દો એ હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો તમે બનેલા ગણાના એન્જિનિયર ડોક્ટરોને સાધુ બનાવો છો કે સમાજમાં એન્જિનિયર્સ અને ડોક્ટર્સની ખોટ પડશે યુ આર ડુઈંગ અ રોંગ જોબ પ્રમુખ સ્વામી તમે ખોટું કામ કરો છો આ મુદ્દા ઉપર એમને પ્રમુખ સ્વામી મહારાજ ને એક કલાક સુધી મોટા મોટ ખખડાવ્યા એકસો બે ડિગ્રી તાવ તમે કદાચ તમારી ઉઘરાણી બાકી હોય ને ઘરે જાઓ એકસો બે ડિગ્રી તાવ હોય ને તો તમે પાછા આવો કે માણસને ને એકસો બે ડિગ્રી તાવ છે અત્યારે ક્યાં બીજી વાત કરવી એટલી તો માણસા એને ખાનદાની કોઈ પણ વ્યક્તિમાં હોય એ ચૂકીને એ વ્યક્તિ પ્રમુખ સ્વામીનું આટલું અપમાન કર્યું એકવાર બોલી લીધું તમે કોઈ વ્યક્તિ તમને ખખડાવતો હોય કે બોલો નહીં એટલે બીજી વાર આખી સ્ટોરી રિપીટ કરે કે આને કેમ કંઈ અસર ન થતી પછી એમને બોલવાનું પૂરું થયું એટલે પ્રમુખ સ્વામી મહારાજ આમ ઘડિયાળ સામે જોયું રાત્રે લગભગ સાડા આઠનો સમય થયેલો પ્રમુખ સ્વામી મહારાજની સાથે હંમેશા વિચરણ કરતા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી બાજુ માતા એમણે આ વ્યક્તિને અટકાવવાનો બધી વખત પ્રયત્ન કર્યો પ્રમુખ એમને અટકાવ્યા બોલવું હોય તમે બોલી લેવા દો પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે જમવાનો સમય થઈ ગયો છે સાહેબને જમાડીને મોકલજો ફિનિશ ચેપ્ટર ફરી આપણા જીવનમાં એવું બને છે કે કોઈ વ્યક્તિ આપણું અપમાન કર્યું હોય ને એ વ્યક્તિ તો એકવાર અપમાન કરીને જતી રહે છે પછી એ જ શબ્દો અને એ જ વિચારના આધારે આપણે આપણું અપમાન સો વખત કરીએ છીએ એ જ વિચાર અને એ દ્રશ્યને યાદ રાખીને આપણે ખુદ એ શબ્દો વારે વારે વાગોળીને આપણું પોતાનું અપમાન સો વખત કરીએ છીએ હા કે ના તો આપણે મૂરખ ઠર્યા કે નહીં અભિગમ પ્રમુખ સ્વામી મહારાજનો અપનાવવાનો છે કરટિન્સ ફ્લેટ કરટિન્સ પૂરી થઈ ગઈ એક વાત આટલા વીક મીન અને ચીપ માઇન્ડમાંથી આપણે અહીંયા અભિગમના સેતુ દ્વારા પહોંચવાનું છે તો આ વ્યક્તિગત જીવનના અમુક અમુક અભિગમો છે તમારા જીવનમાં મનગમતી વ્યક્તિ આવી અથવા મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી બહુ મોટો પ્રશ્ન છે ને દુનિયામાં ચાલીસ ટકા સુસાઈડ આ લીધે થાય છે કારણ કે વ્યક્તિ માની લેતી હોય છે જે વ્યક્તિ એને ગમી ગઈ એ વ્યક્તિ મારી માટે જ સર્જાણી છે એ પાછલો ભાગ ખોટો છે તો એને જે વ્યક્તિ ગમી જાય એ વ્યક્તિ તારી માટે સર્જાણી છે એ જરા વિભાગ પાછલો ખોટો છે પણ વી સ્ટાર્ટ બિલિવિંગ ઇટ એના લીધે કેટલા બધા મોટા પ્રશ્નો થાય છે મર્ડર્સ થાય છે થાય છે ને મનગમતી વ્યક્તિ જીવનમાં આવી કે મન વ્યક્તિ મન વ્યક્તિ મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી પ્રારબ્ધનો ખેલ છે ભગવાનની ઈચ્છાનો ખેલ છે વાય આર યુ ગેટિંગ ડિસ્ટર્બ કોઈ પણ પરિસ્થિતિમાં આપણી માનસિક સ્થિરતા અને આંતરિક આનંદ આ બે વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારની ઈજા પહોંચવી જોઈએ નહીં એ અભિગમ આપણે મુખ્ય શીખવાનો છે દાન ઇઝ ડન ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન થઈ ગયું એ થઈ ગયું પાછું એ પૂરા પાછું એ રિવર્સ થતું નથી તમે ગમે ત્યાં જાવ તો ચંદ્ર ઉપર જાવ તો પણ એ ફરી વખત એ વસ્તુ આપણા મન પ્રમાણે થતી નથી આવી પરિસ્થિતિમાં એટલે કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી તો પણ અભિગમ એટલો જ રાખવાનો છે પ્રયત્ન આપણા તરફથી બે ને ત્રણ વખત થાય જોડાણ થાય પણ કદાચ ના થયું તો એને કહેવાનું કે ભગવાન તારું સારું કરે તારી ખૂબ પ્રગતિ થાય ગેવીમ અ બિગ હેન્ડ અ બિગ બાય ટર્ન અરાઉન્ડ યોર હેડ એન્ડ ડિલીટ ઇઝ નંબર ફ્રોમ ધ મોબાઈલ સિમ્પલ એને શુભેચ્છા પાઠવવાની એનું સારું થાય એવી એકવાર પ્રાર્થના કરી લેવાની બે કે ત્રણ વખત જોડાણના પ્રયત્ન પછી પછી ગોળ ફરી જવાનું અને મોબાઈલમાંથી ડિલીટ નંબર કરી નાખવાનું એટલે શું કર્યું કે સ્ક્રોલમાં પાછો નંબર આવે રે અને આવે ને પાછું દુઃખ આવે યુ ટ્રાઈડ ઇટ ડિડ નોટ હેપન એક્સેપ્ટ ઇટ ડોન્ટ ગેટ ડિસ્ટર્બ કે જીવન તો આપણે જીવવાનું છે ને તો વ્યક્તિગત જીવનમાં જ્યારે આવા પ્રશ્નો આવે સંબંધોના પ્રશ્નો આવે ત્યારે બહુ જ ફમ દ્રઢતાપૂર્વકનો આ અભિગમ અપનાવવો ખૂબ જરૂરી છે નહીં તો આંતરિક દુઃખમાંથી વ્યક્તિ બહાર જ આવી શકે આપણા સ્વજન કોઈ મૃત્યુ પામે નાની ઉંમરે મૃત્યુ પામે તમારા છોકરાને હાવર્ડમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એડમિશન મળે એમબીએ થાય એક લાખ ડોલરનો પગાર અમેરિકામાં ચાલુ થાય છ મહિના પછી કાર એક્સિડન્ટમાં એનું મૃત્યુ પણ થઈ શકે છે પ્રમુખ સ્વામી મહારાજ આની માટે સુંદર એક અભિગમ શીખવાડે છે અને એ અભિગમથી ઘણા બધાના જીવનમાં આ પ્રકારના પ્રસંગો બન્યા તો સ્થિર રહી શક્યા પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડે છે કે હાર્વર્ડમાં એડમિશન મળ્યું હોય પણ ભગવાનની ઈચ્છા એ છોકરો ગ્રેજ્યુએટ થઈને વન્ડરફુલ સેલેરી અને ગુડ જોબ ગોડ્સ વિશ અને કદાચ એ છોકરો નાની ઉંમરે મૃત્યુ પામ્યો ભગવાનની ઈચ્છા સમજો કારણ કે ના સમજો તમે હજુ કરીશું લેવાના દેશી ભાષામાં શું કહે છે લે થાય કર લે લ તો શું થવાનું શું છે થઈ શું શકવાનું છે આપણાથી કશું જ નથી થઈ શકવાનું તો એ વખતે આવા સ્પષ્ટ અને ખૂબ દ્રઢતાપૂર્વકના અભિગમ અમુક દ્રઢ કરીને રાખવા જ જોઈએ અને અભિગમ ક્યારે દ્રઢ થાય કે તમે દસ પ્રકારના દુઃખ એક ચિઠ્ઠીમાં લખી રાખો એમાંથી બે તો બધાને આવે છે આઈ રાઈટ ઓર રોંગ દસ પ્રકારના દુઃખ લખી રાખવાના પાંત્રીસ વર્ષની ઉંમરે પત્નીને કેન્સર વર્ષનો છોકરો રોડ એક્સિડન્ટમાં ગયો તમારો પાંચસો પ્રશ્નમાં આવી ગયો અને ઘણી મોટી ઉપાધિ થઈ ઘણી મોટી ખોટ આવી ગઈ આવા દસ જીવનના મેજર દુઃખ લખી રાખવાના આંખ બંધ કરીને બે ટીક કરવાના બધાને આવે છે પછી એમાં રડવાનું શું હા કે ના એવરીબડી બડી એઝ ટુ પાસ થ્રુ નો બડી એઝ રીચ હેવન અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે

એનીથિંગ ઇન લાઈફ ઇઝ ફોર્ટી પ્લસ થર્ટી પ્લસ ટ્વેન્ટી પ્લસ ટ્વેન આ સનાતન સિદ્ધાંત કદાચ આજના પ્રવચનમાં બીજી કોઈ વાત તમને યાદ ના રહે તો આ યાદ રાખજો કે જીવન જીવનના પ્રસંગો ઘટનાઓ જીવનમાં સંબંધો એ બધા ચાલીસ ત્રીસ વીસ અને દસ જ છે તમારા મોબાઈલમાં જેટલા મોબાઈલ નંબર ફીટ કરેલા છે એમાંથી ચાલીસ ટકા જોડે તમારા લાઈફ ટાઈમ સારા સંબંધો રહેશે તમારા વિચારેલા કામ ચાલીસ ટકા સારા થશે ઇન વોક એન્ડ રિલેશનશીપ આઉટ ઓફ ઓલ દેટ યુ હેવ ફોર્ટી પર્સન્ટ ગોઝ પરફેક્ટ ચાલીસ ટકા પરફેક્ટ જાય બીજા ત્રીસ ટકા આને શું કહે છે ચાલીસ ત્રીસ વીસ દસ નો નિયમ ધ રૂલ ઓફ ફોર્ટી થર્ટી ટ્વેન્ટી ટેન ચાલીસ ટકા બધું જ સારું ચાલે સંબંધોમાં અને વ્યવહારમાં અનધર થર્ટી પર્સન્ટ યુ હેવ ટુ પુટ અ લોટ ઓફ એફર્ટ ટુ ગેટ ઇટ ગો તમારે ખૂબ પ્રયત્ન કરવો પડે ખૂબ પુરુષાર્થ મૂકવો પડે મનગમતું મૂકવું પડે બધા જ રિસોર્સિસ કામે લગાડવા પડે ત્યારે કંઈક સંબંધમાં અને કામમાં થોડાક ધક્કા વાગે ને આગળ જાય ત્રીસ ટકા સંબંધો કામ એમાં રહેલા છે કેટલા ટકા થયા બીજા વીસ ટકા કામ જીવનના વીસ ટકા સંબંધો બગડવા માટે જ સર્જાય છે ઇટ ઇઝ એન ઇટરનલ ટ્રુથ એક્સેપ્ટેડ આ સનાતન સત્ય છે પૃથ્વી ઉપર જીવનમાં કેળવાયેલા વીસ ટકા સંબંધો અને વીસ ટકા નિર્ણય કરેલા કામો બગડે જ છે બગડવા માટે જ સર્જાયેલા છે એટલે કોઈ સંબંધ બગાડે તો બે કે ત્રણ વખત પ્રયત્ન કરી લેવો સંબંધો ના સુધરે તો એના વીસ ટકા કેટેગરીમાં મૂકી દેવો એટલે શું ચિંતા ના રહે આ અભિગમ સ્ટ્રેસ એના રે આપી કમ કેટલા ટકા થાય નેવું હવે દસ ટકાની મજા આવે એવું છે કે નહીં ઇંતેજારી છે ને હવે દસ ટકા કામ અને દસ ટકા સંબંધો એ જીવનમાં કામ ખોટ આપવા માટે સર્જાયેલા છે અને સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા સર્જાયેલા છે અનુભવ છે અનુભવ હોય તો કરો હા બધાનો અનુભવ છે દરેક વ્યક્તિના જીવનમાં નિર્ણય કરેલા દસ ટકા કામ એટલે જેટલા કામ નક્કી કરે એમાંથી દસ ટકા અને જેટલા સંબંધો બંધ એમાં દસ ટકા એ દસ ટકા કામ તમને ખોટ લાવવા માટે તમે એમાં પ્રોફિટ જોતા હતા પણ લોસ આવી જાય એ ખોટ લાવવા માટે સર્જાયેલા છે અને ટોટલ સંબંધોમાંથી દસ ટકા સંબંધો દુશ્મના વટમાં પરિવર્તિત થવા સર્જાયેલા છે ક્રિએટેડ ટુ ક્રિએટ મિત્ર દુશ્મન બની જાય હા કે ના ખોખારો કંઈક પડો છો ને અનુભવ છે જ ધીસ ઇઝ ધ રૂલ ઓફ ફોર્ટી થર્ટી ટ્વેન્ટી ટેન આ કાયદો છે પૃથ્વી ઉપર ચાલીસ ત્રીસ વીસ દસનો આ કાયદો જાણી રાખ્યો હોય આની સમજ પ્રાપ્ત કરી લીધી હોય અને પછી એને સ્વીકારી લીધો હોય તો એ જે અભિગમ બંધાય એમાં કોઈ દિવસ કામમાં ખોટ જાય કામ બગડે કે ઓછો લાભ થાય અથવા સંબંધો ઓછા બગડે વધારે બગડે અથવા સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત થાય ત્યારે છેલ્લા વીસ અને દસ ટકાનું વિચારી લેવું કે સાત અબજની વસ્તી બધી પસાર થાય રાખીને લાગુ પડે જ છે મુખ્ય જે બે વિભાગ છે કામ અને સંબંધો તો એ અભિગમ આ વિચારધારા જો સ્પષ્ટ હોય તો દુઃખ ના થાય તનાવ ના આવે સ્થિરતાથી રહી શકાય ધીરજ રહે એ બહુ જ મોટી વાત છે એટલે આ અભિગમો જીવનમાં એક દ્રષ્ટિકોણ એક અભિગમ એ પણ કેળવવાનો છે હું પ્રયત્ન કરીશ હું શ્રદ્ધા રાખીશ તો કોઈ પણ કામ અઘરું નથી દરેક કામ થઈ શકે છે એક બહુ જ સારો અભિગમ છે ઇફ આઈ ડિસાઈડ ઇફ આઈ પુટ ઇન માય એફર્ટ્સ ઇફ આઈ પુટ ઇન માય રિસોર્સિસ એની વર્ક આઈ કેન ડુ આઈ વિલ ડૂ આઈ વિલ ડૂ ઇટ આઈ વિલ મેક ઇટ હેપ હું આ કામ કરીશ અને હું આ કામમાંથી પરિણામ પ્રાપ્ત કરીશ એ અભિગમ રાખવો મેં તમને આ પ્રથમ ભાગમાં અભિગમ પ્રવચનના પ્રથમ ભાગમાં એક સ્પષ્ટ ચિતાર આપી દીધો વ્યક્તિગત જીવન કાર્યલક્ષી જીવન અને વ્યવસાયિક જીવનમાં આ અભિગમો બહુ સ્પષ્ટ રાખવા હવે અભિગમો કેવી રીતે આપણને ફાયદારૂપ છે એ આપણે સમજીએ તો આ અભિગમ કાર્યમાં રાખવાનો ઓગણીસો ને ત્યાસીમાં કપિલ દેવ વર્લ્ડ કપ જીતીને આવેલા પહેલી વખત ભારતને વર્લ્ડ કપ મળ્યો અને એ વર્લ્ડ કપ જ્યારે કપિલ દેવ ભારતમાં લઈને આવ્યા જય જય કાર ભારતમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમને તો એ વખત તો વેસ્ટ ઇન્ડિઝની એ ટીમ એમને તો સુતેલા સિંહને વાંદરો લાફ્યો મારી ગયો એવું થઈ ગયેલું કારણ કે ત્યાં સુધી ભારતમાં ટૂર માટે વેસ્ટ ઇન્ડિઝની એ ટીમ તો આવતી જ નથી બી ટીમ આવતી હતી ત્યાંની રણજી ટ્રોફીની ચેમ્પિયન બનેલી ટીમ હોય ને એને જ ઇન્ડિયા મોકલતા હતા કારણ કે આપણી કક્ષા જ નહોતી એ લોકોની એ ટીમ સામે રમવા માટે ઓગણીસો ને ચુમ્બોતેર નો વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતી ઓગણીસો ઓગણ્યાસીનો વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતી ઓગણીસો ત્યાંસીના વર્લ્ડ કપમાં પણ ફાઇનલમાં આવી ગયા

ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇન્ડિયા બીસીસીએનો સંપર્ક કર્યો કે અમારે છ ટેસ્ટ અને છ વન ડે રમવા માટે આવું છે ક્યારે આવતા અઠવાડિયે દુનિયાને દેખાડવું છે કે રિયલ વર્લ્ડ કપ વર્લ્ડ ચેમ્પિયન્સ કોણ છે આ તો બાય ફ્લુક જીતી ગયું ઇન્ડિયા બાકી બને નહીં આવું અને ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ આવી અને પાવરફુલ એ ટીમ આવી ગાર્ડન ગ્રીનેશ ડેઝમન હેન્સ વિવ રિચર્ડસન રિચ રિસન જેફ ડુજોન મેલકમ માર્શલ ક્લાઇવ લોન્ડ એન્ડી રોબર્ટ્સ મેલ્કમ માર્શલ તોરિંગ ક્રોફ્ટ અગિયાર અગિયાર બોલી જવું આ અગિયાર ખેલાડીઓ ઇન્ડિયા આવ્યા અને ક્લાય લોઇડની પોલિસી હતી સિક્સ બેટ્સમેન વન વિકેટકીપર એન્ડ ફોર બોલર્સ કોઈ સ્પીનર નહીં કોઈ ઓલરાઉન્ડર નહીં ચારે ચાર બોલર સવારની પહેલી ડિલિવરી અને સાંજની નેવમી ઓવરની છઠ્ઠી ડિલિવરી હન્ડ્રેડ એન્ડ ફોર્ટી ફાઈવ કિલોમીટર્સ પર આવર પડવી જોઈએ બેટ્સમેન ત્રાસી જવા જોઈએ આ એટીયુડ એમને રાખે કે જ્યારે તમે કામ કરો ને ત્યારે એવું કામ કરો કે કામ શરમાય એવું કામ કરો કે સાથેના બધા થાકી જાય પ્રમુખ સ્વામી મહારાજ અમને સો સંતો અને પંચાવન હજાર સ્વયંસેવકો થકવી દીધા બોલો એવા પ્રોજેક્ટ કર્યા એવા મંદિરો કર્યા હોસ્પિટલ સ્કૂલ હોસ્ટેલ કોલેજો એવી બનાવી એવા મોટા મોટા ઉત્સવ સમય ઉજવ્યા અને વિચાર તો કરો પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનનો મોટામાં મોટો પ્રોજેક્ટ પંચાણું વર્ષની ઉંમરે વ્હીલ ચેરમાં બેઠા બેઠા અમેરિકામાં બસો એકર ઉપર દિલ્હી જેવું મોટું અક્ષરધામ શું હિંમતથી કામ प्रमुख स्वामी महाराज પાસેથી जो एक वस्तु सिखवी હોય તો કાર્ય પ્રત્યેનો આપ અભિગમ ડેરિંગ જબરજસ્ત ડેરિંગ બાકી ચાન્સ છે કેવા નાના ગામડામાં પાત ધોરણ ભણેલો એક વ્યક્તિ એ બિલ ક્લિન્ટન ની આંખમાં આંખ નાખીને વાત કરે એ ટોની બ્લેર ની આંખમાં આંખ નાખીને વાત કરે ગળામાંથી માળા કાઢીને બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાને હાથમાં આપે એ કેટલો attitude to work and daring to work વેસ્ટર્ન ઇઝ ધ ટીમ આઈ 6 વંડે રમી 6 એ 6 વંડે ઇન્ડિયા હારી 6 0

એ વર્લ્ડ ક્લાસ બોલર્સ છે તો તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો તમારામાં પણ દૈવત છે અને મેલકમ માર્શલ તો એજ ઓફ રાઉન્ડ વિકેટ નાખે સ્લેન્ટિંગ ડિલિવરીઝ નાખતા હતા અમ્પાયર ની પાછળ દોડે રાઉન્ડ ધ વિકેટ દોડે ત્યારે છેલ્લા સમયે અમ્પાયરની પાછળથી બહાર નીકળે એટલે બેટ્સમેન આમ જોવું પડે કેમ ક્યાં પહોંચ્યો ક્યાં અને પહેલી ટેસ્ટ કાનપુરની થઈ એમાં એક પણ ફોર મેલકમ માર્શલ કોઈ ઇન્ડિયન બેટ્સમેન મારી નહોતા શક્યા એનો જમાનો હતો ભૂલથી કટ વાગીને થોડ ઉપરથી ગયું એવું નહોતું એવી પરિસ્થિતિમાં ગવાસ્કરનો એટીચ્યુડ કે તમે ઓપનિંગ બેટ્સમેન છો તમે વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો તમારો અભિગમ જો તૂટશે ને તો બાકીની આખી ટીમનું મોરલ તૂટી જશે કોન્ફિડન્સ તૂટી જશે મોરલ અને કોન્ફિડન્સ ન તૂટવા દેવું તમે એવો અભિગમ રાખો તમારું મોરલ અને કોન્ફિડન્સ તૂટે નહીં તો કે હું શું કરું અભિગમ બનલો યુ આર અ ડિફેન્સિવ બેટ્સમેન નો બીકમ એન અટાકિંગ બેટ્સમેન તમે ટેસ્ટ મેચ રમો છો તમે ન માનો તમે વન ડે ઇન્ટરનેશનલ રમો છો યુ અટેક માર્શલ ફ્રોમ બોલ વન પહેલા જ બોલથી થી માર્શલ ને તમે એટેક ચાલુ કરો માર્શલ નું મોરલ તોડો એટલે એનું બધાનું મોરલ તૂટશે અને જો એ તમારું મોરલ તૂટશે તો અહીંયા બધાનું તૂટશે એટલે હવે ફાઇટ કોના વચ્ચે શરૂ થઈ બેઝિકલી બે બાજુ અગિયાર અગિયાર પ્લેયર હતા બટ ઇટ વોઝ બીટવીન સુનીલ ગવાસ્કર એન્ડ મેલકમ માર્શલ અન ફિરોઝ શાહ કોટલા દિલ્હી ઉપર સેકન્ડ ટેસ્ટ શરૂ થઈ વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતી ઇન્ડિયાને બેટિંગમાં મોકલ્યું નક્કી કરેલું સાંજ સુધી આઠ વિકેટ તો બોળા બસો રનમાં પાડી દેશું સુનીલ ગવાસ્કરે ક્રીઝ લીધી મેલકમ માર્શલે બોલ હાથમાં લીધો અને આખો ભારત જોઈ રહેલું ગવાસ્કરે એટીટ્યુડ બદલી નાખ્યો હતો અટેકિંગ એટીટ્યુડ કરતા અટેકિંગ એટીટ્યુડ વ્યવસાયમાં ધ્યાન રાખવું ડિફેન્સિવમાંથી અટેકિંગ એટીટ્યુડ શરૂ કર્યો અને માર્શલને પહેલી જ ઓવરમાં ગવાસ્કરે ચાર ચોંકા માર્યા ફોર ફોર્સ કારણ કે તો સ્ટ્રેઇટ બેટના બહુ પરફેક્ટ પ્લેયર હતા ગવાસ્કરે એમની જિંદગીમાં દસેક વખત સ્ટ્રેઇટ શોટમાં સામેનું મિડલ સ્ટમ્પ પાડી દીધું છે એટલું પરફેક્ટ સ્ટ્રેઇટ બેટ સાથે રમતા હતા અને ગવાસ્કરે લંચ પહેલા સેન્ચુરી કરી હંડ્રેડ સેવન નોટ આઉટ આખી ટીમનું મોરલ બુસ્ત થયું એક વ્યક્તિના અભિગમ બદલાય એટલે એની સાથેના ટીમ બધાનું મોરલ કોન્ફિડન્સ બુસ્ત થાય છે આટીટ્યુડનો લાભ છ માંથી બીજી ત્રણ ટેસ્ટ ભારત હારી પણ બીજી ત્રણ ટેસ્ટ જે બચાવી શકી એ ગવાસ્કરના એટીટ્યુડ ઉપર પછી તો ચેન્નાઈમાં ચપાક ઉપર પણ બસો છત્રીસ નોટ આઉટ રહેલા અટીટ્યુડ બદલાણો અભિગમ બદલાણો પરિણામ બદલાણો અભિગમ બદલાણો તો બોલો પરિણામ બદલાણો અભિગમ બદલાય તો પરિણામ બદલાય જ પરિસ્થિતિ તો કદાચ એની એ જ રહે ગવાસ્કર પણ એના એ જ હતા મેલકમ માર્શલ એન્ડ ટીમ પણ એની એ જ હતી પરિસ્થિતિ એની એ જ હતી અભિગમ બદલાણો એટલે પરિણામ બદલાણો યુ કેન ચેન્જ ધ રિઝલ્ટ ઈ વિથ ધ સેમ સિચ્યુએશન ઇફ યુ ચેન્જ ધ અટિટ્યૂડ ટુવર્ડ ધ સિચ્યુએશન પરિસ્થિતિ એની એ જ હોય પણ તમે તમારો અભિગમ બદલો એટલે પરિણામ બદલાય જ પોઝિટિવ આવે જ વર્ષો પછી મેલકમ માર્શલ જ્યારે પહેલી ઓવરમાં જ્યારે એમણે ચાર ચોકા માર્યા ત્યારે બે કેડ ઉપર હાથ મૂકીને મેલકમ ગવાસ્કર સામે જોયું એ સ્માઇલ સ્માઇલનું વર્ણન કરતા વર્ષો પછી પોતાના જીવન ચરિત્રમાં લખ્યું કે આઈ કેમ ટુ નો ધ રિયલ ગવાસ્કર ઇઝ આઉટ બહાર આવ્યો છે મને વખતે ખબર પડી કે આમાં જે આવડત જે કળા છે ને ગવાસ્કરની એ આજે બહાર આવી અને બીજું વાક્ય એમને બહુ સરસ લખ્યું છે જે સ્ટ્રેટ બેટ સાથે ગવાસ્કર રમતા હતા

અભિગમ બદલાણો એ કળા એ દૈવત એ અનુભવ એ બહાર આવી ગયો અને પરિણામ આખું બદલી ગયું યુ કેન ચેન્જ ધ રિઝલ્ટ બાય ચેન્જિંગ ધીટ્યુડ સિચ્યુએશન મે ઓર મે નોટ ચેન્જ અભિગમથી આ લાભ એની સામે જો અભિગમ તમારે ચાલશે આ બહુ ભયાનક શબ્દો છે બધા ગુજરાતી ભાષાના ચાલશે થશે કરશું જોશું લગભગ ઓફિસમાં બેઠા બેઠા આપણે સિત્તેર ટકા જવાબ તો આવવા જ હોય છે ને ક્લાયન્ટને ચાલશે જોશું સુનિલભાઈ બરોબર ને તમારા જે કામ છે એમાંથી અઠ્ઠાણું ટકા કામ વિષયક નિર્ણયો એવા હોય છે કે તમે ઓન ધ સ્પોટ પ્રશ્ન પૂછાય કે પરિસ્થિતિ ઊભી થાય કે તમારી સામે એ પ્રોજેક્ટ લઈને આવે ત્યારે તમે ઓન ટેબલ ડિસિશન આપી શકો છો ઓન ટેબલ ડિસિશન ઇઝ ઓન ટેબલ ડિસિશન તમે નિર્ણાયક તરીકે ખુરશી ઉપર બેઠા છો કંપનીના માલિક છો તમારા કામમાં ટોટલમાંના અઠ્ઠાણું ટકા કામ એવા છે કે જેના નિર્ણય તમે ઓન ધ સ્પોટ આપી જ શકો છો બે ટકા કામ એવા હોય છે કે જેમાં તમારે ચર્ચા કરવી પડે વિચારવું પડે જે લોકો આ અભિગમને સમજ્યા છે અને અઠ્ઠાણું ટકા કામમાં ત્વરિત નિર્ણયો આપ્યા છે એ લોકોની પ્રગતિ થઈ છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે બાકી ચાલશે કરશું કાલે જોશું કઈ ના હોય તો કે ચલને જોઈ લઈએ પછી ચલને જોઈએ નહીં આ નિર્ણય અત્યારે થવો જોઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમણે શપથ લીધા ત્યારે સાથે એક બીજો શપથ પણ મનોમન લીધેલો જે એમણે ઘણા મહિનાઓ પછી જાહેર કર્યો એટલે કે સાજીક એક પ્રવચન મેં બોલ્યા કે મેં નક્કી કરેલું કે મારા ટેબલ ઉપર કોઈ પણ ફાઇલ અડતાલીસ કલાકથી વધારે ના રહેવી જોઈએ ધીસ ઇઝ એટીટ્યુડ અઠ્ઠાણું ટકા નિર્ણયો તમે ત્વરિત લઈ શકો છો તો સુકામ કાલ ઉપર જવા દો છો પ્રમુખ સ્વામી મહારાજનો આ જ અભિગમ હતો એમના શબ્દોમાં એ ઘણી વખત કહેતા જે એમના જીવનનું એક અમૃત હતું એમના જીવનનો એક વાસ્તવિક અનુભવ હતો પ્રમુખ સ્વામી મહારાજે બોલતા હું શબ્દશ બોલું છું આ કામ હું બે સેકન્ડ પછી કરું એ વિચાર આવે એ આળસ આ પ્રમુખ સ્વામી મહારાજે આળસની વ્યાખ્યા કરી છે આ કામ હું બે સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ તો અભિગમ આ છે કે તમે તરત નિર્ણય આપી શકો છો ચાલશે જોશું એમાં જવા દેશો તો ઘણા બધા પ્રશ્નો લેથાર્જિક કહેવાય એકવાર દુનિયાના બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરોની મીટિંગ થઈ એમાં ઇટાલીના જે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા એમને પૂછવામાં આવ્યું કે ઘણા શહેરોમાં તમારી ટ્રાફિક સેન્સ લોકોના સારી હોય એવું દેખાય છે અને ટ્રાફિક લાઇટ્સને બધા માન આપે છે ઘણા શહેરોમાં ઓછું આપે છે અને ઘણા શહેરોમાં કેમ નથી આપતા કે પેલા રિક્ષાવાળામાં પગ દેખાડીને કેમ ટનવાળા છે ટૂંકમાં એમને બહુ સરસ ઉત્તર આપ્યો એ આ અભિગમને લાગુ પડે છે એમણે કહ્યું કે ઇટાલીનું જે મેઇન શહેર છે મિલાન મિલાનમાં ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ યુ હેવ ટુ ફોલો મિલાનમાં જે ટ્રાફિક લાઇટ છે ને ત્યાં લોકોને સેન્સ અભિગમ શું છે કે આ તો સ્પષ્ટ સૂચના જ છે સૂચનાનો તો અમલ હોય જ ને એનાથી બીજા નંબરનું શેર છે રોમ ત્યાં લોકોનો અભિગમ એવું છે કે દિસ આર સજેશન્સ આ સજેશન છે તમે કરો તો ના કરો સજેશનમાં એવું હોય છે કે તમે કદાચ સ્વીકારો કરો અને નહીં સ્વીકારો ઘણી વખત હસતા હસતા બધા વાત કરતા હોય છે કે તમારું સજેશન આવકાર્ય છે પણ માન્ય નથી પણ આપણે કરી દેવાનું એટલે કે રોમમાં દે આર હા પાડવું હોય તો પાડે અને માફિયા સિટી છે સિસિલી ઇન સિસિલી ઇટ ઇઝ ક્રિસમસ ડેકોરેશન લાલ પીળી બત્તીઓ થાય છે મજા આવે છે લોકોને જોવાની લાલ પીળી લીલી બત્તીઓ થાય ને એટલે દિવાળીમાં આપણે કેમ બધી બત્તીઓ લગાડી હોય લાઇટ એવી લાઇટો થાય છે જોયા કરે મજા આવે છે જોવે છે attitudes લોકોના એવા છે તમે વ્યક્તિનો વિચાર વ્યક્તિએ તમારી પાસે આવીને વ્યક્ત કરેલો એક પ્લાન એને તમે ઇન્સ્ટ્રક્શન માનો છો સજેશન માનો છો કે ક્રિસમસ ડેકોરેશન માનો છો એની ઉપર તમારી પ્રગતિ અને સિદ્ધિનું રહસ્ય છે ધીસ ઇઝ એટીટ્યુડ નાનામાં નાની વ્યક્તિ પણ કોઈક વિચાર લઈને આવે ને એને માન આપજો આ એટીટ્યુડ રાખજો તો પ્રગતિ થશે ક્રિકેટમાં ટેસ્ટ મેચના સ્ટેડિયમ ખાલી જતા હતા વન ડે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ભરાતા હતા પણ છતાં આખા દિવસ માટે લોકોને ઓછો સમય રહેતો હતો આવન જાવન ચાલુ રહેતી હતી ઇંગ્લેન્ડમાં એમસીસી ની ઓફિસમાં એક ત્રીજા વર્ગનો કર્મચારી ક્લર્ક એને વિચાર આવ્યો કે ફૂટબોલના સ્ટેડિયમ જેમ ભરચક જાય છે અને છેલ્લી વીસ ત્રીસ ટકા ટિકિટો તો એક્ઝુબરન્ટ ભાવે વેચાય છે એવું ક્રિકેટમાં કેમ ન થાય એ કરવું હોય તો શું એટલે એને વિચાર આવ્યો કે ક્રિકેટ મેચ બે અઢી ત્રણ કલાકથી વધારે ન ચાલવી જોઈએ એમાંથી જન્મ થયો બોલો હમ ખબર પડી જાય ને એમાંથી જન્મ થયો ટ્વેન્ટી ટ્વેન્ટી નો વીસ વીસ ઓવર રમી અને હવે અત્યારે પાછો ટેન ટેન નો વિચાર ચાલુ થઈ ગયો છે આવું તમને ખાનગી વાત લીક કરી એમસીસીમાં ટેન ટેન એટલે એમાં તમારે બોલ જોયા જ કરવાના તમારા ઉપરથી જોયા જ કરશે પેવેલિયનમાંથી ટ્વેન્ટી ટ્વેન્ટીનો વિચાર આવ્યો એમને આખો પ્રોસિજર લખ્યો અને એમસીસીના સેક્રેટરી અને પ્રેસિડેન્ટને કીધું કે સાહેબ મારે પાંચ મિનિટની આપની મુલાકાત જોઈએ છે આ પાંચ મિનિટ એપોઇન્ટમેન્ટ આપો ને તું એમ કર ને અઠવાડિયા પછી આવું સારું અઠવાડિયા પછી ગયા કે સાહેબ મારો વિચાર છે ગાંડો થઈ ગયો છું પાંચ દિવસની ટેસ્ટ મેચ ને પાંચ ઓવર ઇન્ટરનેશનલ મેચ ટ્વેન્ટી ટ્વેન્ટી રમાય કે સાહેબ આ તો ક્રિકેટના સ્ટેડિયમો ભરચક જાય એડવર્ટાઇઝમેન્ટના ખૂબ પૈસા આવે કરોડો ને અબ્બજો રૂપિયા સ્પોન્સરશીપ ના લાવવા છે તો આ કરવું પડશે એ કર્યું અને ક્રિકેટનો રંગ આખો બદલાઈ ગયો લોકોને ચાહના તો હતી ગયું એ ક્યારે બદલાયું કે જ્યારે ત્રીજા વર્ગના પણ કર્મચારીનું એક નાનું સજેશન એ ટોપ લેવલના એક્ઝિક્યુટીવ સ્વીકાર્યું અને એની પર વિચાર આપીને એને અમલ કર્યો કાર્યમાં રાખવાનો ઘણી વખત નાનો માણસ પણ બહુ સારો વિચાર આપી જાય હમ એવું કહેવાય છે કે દુનિયાના જે સો શ્રેષ્ઠ વિચારો છે ને સૌથી શ્રેષ્ઠ વિચાર પૃથ્વી પરનો એક શું કહેવાય છે વેલની શોધ પડું જે શોધ્યું ને એ પણ એક બહુ જ નાના ગરીબ માણસનો વિચાર હતો પૈડા ઉપર તો અત્યારે આખી દુનિયા ચાલે છે ને તમે ખાલી વિચાર કરો કે પૃથ્વીથી પડું લઈ લઈએ તો ઇન્ટરનેટે બંધ થઈ ગયા ઇન્ટરનેટ ઉપર તમે પ્લાનિંગ કરો છો પર પડી પછી એકચ્યુઅલી પડું તો ચાલે છે ને રોડ ઉપર તમે લોજિસ્ટિક્સ ગોઠવો છો સોફ્ટવેરથી પણ ટ્રક તો હોવી જોઈએ કે નહીં માલ લઈ જવાની ઓફ ધ ટોપ હંડ્રેડ થોટ્સ હંડ્રેડ આઈડિયાઝ

કે ઇન્સ્ટ્રક્શન્સ સજેશન્સ અને ક્રિસમસ ડેકોરેશન એમાં સજેશનને સજેશનની રીતે લેવું ઇન્સ્ટ્રક્શનને ઇન્સ્ટ્રક્શનની રીતે લેવું